नमस्कार। खबर छे .com ઉપર मन संवादमां हूँ साइकियाट्रिस्ट डॉक्टर मुकुल चौकसी आप सौने वंदन करू छू। मित्रों, एक शेर थी शुरुआत करू छू के वेचाई ने वजन में घणू हळवू थाय छे, वेचाई ने वजन में घणू हळवू थाय छे, दुख ज्यारे आपणू मटीने सहुनू थाय छे। आ શેર આજે એટલા માટે કહેવો પડ્યો કે મને એક મારા જ મિત્ર કે જે અત્યારે પ્રફુલ્લિત રીતે જીવન જીવી રહ્યો છે, એણે મને કહ્યું કે ડૉક્ટર સાહેબ, મેં લગભગ છેલ્લા મહિનામાં 40-50 લાખ રૂપિયાનું નુકસાન કર્યું હશે અને હું આર્થિક રીતે ખૂબ પાયમાલી તરફ છું અત્યારે, તેમ છતાં હું સ્વસ્થ છું। એનું માત્ર એટલું કારણ છે કે હું જોઈ રહ્યો છું કે આખું શહેર, આખું રાજ્ય, આખો દેશ, આખી દુનિયા, વિશ્વ સમગ્ર સહન કરી રહ્યું છે, મારા જેટલું જ અથવા મારા કરતાં પણ વધારે સહન કરી રહ્યું છે। તો આ બધાની પીડાઓ પણ મારા કરતાં વધારે હોવાની જ છે। આમ એણે પોતાના વ્યક્તિગત દુઃખને વૈશ્વિક દુઃખ ગણી લીધું। આ વ્યક્તિગતને વૈશ્વિક બનાવવાની જે પ્રક્રિયા છે મનની અંદર, એ કોઈક રીતે એણે કુદરતી રીતે આત્મસાત કરી છે, પણ એ જુએ પણ છે કે બધા જ અત્યારે તકલીફમાં છે। તો આ કોરોના અને લોકડાઉનથી જે લોકો ભયાનક પીડામાં છે, એ લોકો જો પોતાના વ્યક્તિગત દુઃખોને, પોતાની વ્યક્તિગત પીડાને થોડીક વૈશ્વિક અંદાજમાં જોવા લાગે, એને વૈશ્વિક તો ન બનાવી શકે, કારણ કે દુઃખ કંઈ મટીરિયલ વસ્તુ નથી કે ગજવામાં કાઢીને તમે એને વેચી શકો। મેં લખ્યું આ રીતે કે વેચાઈને વજનમાં ઘણું હળવું થાય છે કે દુઃખ જ્યારે આપણું મટીને સૌનું થાય છે, તો એ કંઈ મટીરિયલ વસ્તુ નથી કે હું કાઢીને વેચવામાંથી આપું કે અથવા માથે પોટલું હોય 10 કિલોનું ને હું 10 જણને આપું કે લો 1-1 કિલો તમે ઉંચકો, ઇટ ઇઝ નોટ સો, મટીરિયલ નથી આ વસ્તુ, આ વસ્તુ એબસ્ટ્રેક છે। તેમ છતાં આપણે એને વ્યક્તિગતમાંથી વૈશ્વિક બનાવી શકીએ છીએ અને મોટે ભાગના લોકો આજે તકલીફમાં છે છતાં પણ શાંત છે, એ લોકો જિંદગી જીવે છે, એ લોકો પોતાના એસ્પિરેશન્સ પણ સલામત રાખીને આવતીકાલ આવશે, સારો દિવસ આવશે, અચ્છે દિન આઈંગેનું તો સૂત્ર આપણે આત્મસાત કર્યું છે, તો ફરીથી એ સૂત્ર યાદ કરીને એ લોકો મનને કહે છે કે ના, ગમે ત્યાંથી પણ આમાંથી બહાર નીકળીશું। તો આ રીતે પોતાના દુઃખને વૈશ્વિક બનાવવાથી ઘણી બધી પીડાઓ ઓછી થઈ જાય છે। આપણું પીડાનું જે પરસેપ્શન છે, ફિલિંગ ઓફ પેઇન જે છે, આંતરિક જે દુઃખ છે, એ ઘણી માત્રામાં ઓછું થઈ જાય છે। જ્યારે એકસાથે 1000, 5000, 1 લાખ, 5 લાખ લોકો એક જ વસ્તુ સહન કરતા હોય છે, ત્યારે કોઈક કારણસર આપણી પીડા, વ્યક્તિગત પીડા આપણને ઓછી માત્રામાં થતી હોય છે, કારણ કે આપણે વૈશ્વિક રીતે વ્યક્તિમાંથી સમષ્ટિ સુધીનું વિચારતા અને ફીલ કરતા થઈ જઈએ છીએ। કદાચ આ જ કારણ છે કે મોટેભાગના લોકો હજુ પણ આવી સ્થિતિમાં પણ અને હજુ વધારે બગડવાની છે સ્થિતિ એવું જાણતા હોવા છતાં પણ આત્મહત્યાનો વિચાર નથી કરતા। મોટેભાગના લોકો કોઈક ને કોઈક નાની મોટી વસ્તુઓથી પોતાને પ્રફુલ્લિત રાખવાની કોશિશ કરે છે, પોતાનું મન બીજે ડાયવર્ટ કરે છે અને પોતાની જાત સાથે સંવાદ કરીને કહેતા રહે છે કે યે દિન ભી ગુજર જાયંગે, અચ્છે દિન આયંગે। તો આ વ્યક્તિગત પીડાને તમે વૈશ્વિક અને સમષ્ટિની પીડા જો બનાવી શકો, આ પ્રકારનું થિંકિંગ અને ફિલિંગ જો ડેવલપ કરી શકો, તો હું માનું છું કે આ આઘાતમાંથી તમે બહાર આવવા માટેનું એક પહેલું સ્ટેપ લેશો। આના બીજા કયા કયા સ્ટેપ છે એની ચર્ચા આપણે હવે પછીના એપિસોડમાં કરીશું, પણ ફરી આ એક જ વાતને રિપીટ કરું છું કે વહેંચાઈ જઈ વજનમાં ઘણું હળવું થાય છે, દુઃખ જ્યારે આપણું મટીને સૌનું થાય છે। ખબર છે .com પર ડૉક્ટર મુકુલ ચોકસીના વંદન સાથે વિરમું છું, આભાર।